નવસારીના સર્વોદય સોસાયટીમાં રસ્તા પર બનેલા ગેરકાયદેસર મંદિરના દબાણને હટાવ્યા બાદ સમગ્ર મુદ્દો રાજકીય રંગ પકડી ચૂક્યો છે ત્યારે સોસાયટીને મળી રહેલા લોક સમર્થનને જોતા બુધવારે જમીન માલિકે પોતાના વકીલ સાથે પત્રકાર પરિષદ યોજી રસ્તાના ઉપયોગ સાથેનો દસ્તાવેજ તેમજ સોસાયટીએ રસ્તાના દુરુપયોગ મુદ્દે ઠરાવ કર્યા ના પુરાવા રજૂ કરી સોસાયટીએ બનાવેલ મંદિર ગેરકાયદેસર હોવાનો પક્ષ મૂક્યો હતો। નવસારીના જમાલપોરની સર્વોદય સોસાયટીની પાછળ આવેલી 1.5 લાખ ચોરસ ફૂટ જમીન મુંબઈના આરવી ગ્રુપ તેમજ અન્ય બે ભાગીદારોએ વર્ષ 2008માં લીધી હતી, પરંતુ આ વર્ષના પ્રારંભે જમીન માલિકોએ ડેવલપમેન્ટ શરૂ કરતા સર્વોદય સોસાયટીએ રસ્તા સાથેના પ્લોટમાં મંદિર બનાવી દેતા વિવાદ શરૂ થયો હતો, જેમાં ગત 25 જુલાઈની સાંજે નુડાના અધિકારી મંદિરનું દબાણ પોલીસની મદદથી હટાવ્યું હતું। મંદિર હટાવ્યા મુદ્દે રાજકીય રંગ પકડવા સાથે લોક સમર્થન પણ ઉભું થઈ રહ્યું છે, ત્યારે જમીન માલિક વિપુલ શાહે પોતાના વકીલ સાથે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં સમગ્ર વિવાદમાં રસ્તાના ઉપયોગ માટે સોસાયટીએ જ બિન અવેજ દસ્તાવેજ કરવા સાથે સોસાયટીમાં ઠરાવ પણ કર્યા હોવાના પુરાવા રજૂ કરી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। નમસ્કાર મિત્રો, હું એડવોકેટ દીપક ગુપ્તા, તે આરવી ગ્રુપ ભાગીદારી પેઢીના ભાગીદારના એક લીગલ એડવાઇઝર તરીકે નિમાયેલો છું। છેલ્લા એક અઠવાડિયાથી નવસારીમાં રાધાકૃષ્ણ મંદિર અને મારા ક્લાયન્ટની જમીનના રસ્તાના વિવાદો ચાલી આવેલા અને આપે તેને બધાએ મીડિયા મિત્રોએ લાઈવ પણ કરેલ છે। હાલમાં આજે અમારા ક્લાયન્ટ વિપુલભાઈ શાહ તેમની જમીન અને રસ્તા બાબતેના ખુલાસા કરવા માટે અહીં આવેલા છે, આપ સાથે આખી પ્રેસ કોન્ફરન્સ બી કરી છે। અમારા ક્લાયન્ટ વિપુલભાઈ શાહે 2008માં રજિસ્ટર રસ્તા કરાર સહિત તમામ દસ્તાવેજો કરી લીધેલા છે, તેમ છતાં રસ્તામાં અડચણ કરીને સોસાયટીએ આ રસ્તાઓ બંધ કરવાનું કાવતરું કરેલું। એ કાવતરા અન્વયે અમારા ક્લાયન્ટ વિપુલભાઈ શાહ શાહે નુડામાં અરજી આપેલી, એ અરજીમાં મંદિર બાંધકામ અટકાવવા માટે સ્ટે આપેલો, એ સ્ટે અન્વયે પણ સોસાયટીએ પોતાનું ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખેલું। છેવટે નુડા કચેરી દ્વારા આવું ગેરકાયદેસર બાંધકામ કરવા માટેનો એક હુકમ કરવામાં આવેલો, એ હુકમ અન્વયે આજે કંઈ ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું તે નુડા અધિકારીઓ દ્વારા દૂર કરવામાં આવેલ છે। ત્યારબાદ આ જે કંઈ એક વીકથી રાધાકૃષ્ણ મંદિર ધર્મના નામે જે કંઈ પેતરાઓ ચાલુ કરેલા છે એ ખોટા અને નિરર્થક છે। ધર્મના નામે આવા કોઈ પણ દિવસ પેતરા કરવાના ન હોય। આ મંદિર સોસાયટી દ્વારા જાણીબૂજીને રસ્તાના એક દબાણ માત્ર કરવાના હેતુસર બાંધકામ કરાવેલું છે। આ મંદિર કોઈ પૌરાણિક મંદિર નથી, મંદિર બનાવવું હોય તો કાયદેસરની એની પરવાનગી લેવાની જરૂર છે। ગુજરાત સરકારનો એક પરિપત્ર પણ મારી જોડે છે, તેમાં પણ સ્પષ્ટ લખેલું છે કે બિનખેતીની જમીનમાં કે પ્લોટમાં કોઈ પણ જાતનું ધાર્મિક હેતુ માટે ગુરુદ્વારા હોય, મંદિરો હોય, મસ્જિદ હોય, બાંધકામ કરવા માટે એનો અભિપ્રાય લેવો પડે છે, બાંધકામ કરવાની યોગ્ય પરવાનગી લેવી પડશે। અભિપ્રાય આવ્યા પછી તમે આવું કોઈ પણ ધાર્મિક બાંધકામ તમે કરી શકો છો। આ મુદ્દામાં આવું સોસાયટીએ કદાપી કરેલ નથી, પરંતુ રસ્તો અટકાવવા માટે એકમાત્ર બદદાનંદથી રસ્તો નહીં આપવા માટે